કચ્છમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અછતની જાહેરાત કરાઈ હતી અને તે બેઠકમાં અછત સમિતિની રચના કરવા મુખ્યમંત્રીએ કલેક્ટરને આદેશ કર્યા હતા જે અછત રાહત સમિતિ બનાવાઈ છે જેમાં અધિકારીઓની સાથે ધારાસભ્યો સંસદ સભ્ય અને ગૌશાળા પાંજરાપોરના સંચાલકો અને જીવદયા પ્રેમીઓના આ સમિતિના સભ્યો બનાવાયા છે અને તેમના દ્વારા દર મહિને પહેલા અને ત્રીજા શનિવારે અછતની સમીક્ષા માટે અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવે છે આજે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં અત્યાર સુધી અછત માટે થયેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી સરકાર દ્વારા જ્યાં પાણીની સગવડ છે તેવા પાંચ હજાર ખેડૂતોને બિયારણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ અનેક સંસ્થાઓ તેમજ સરહદ ડેરી દ્વારા પણ આ પહેલ કરાઈ છે તો પ્રાંતના અધ્યક્ષસ્થાને પણ સબ ડિવિઝનલ અછતની બેઠકનું આયોજન થઈ રહ્યું છે નર્મદા કેનાલની આસપાસ ઘાસનું વાવેતર થઈ શકે કે કેમ તે અંગે ચર્ચાઓ કરાઈ હતી તો ગાંધીધામ નજીક આવેલા સીણાઈ ડેમને પણ નર્મદાના પાણીથી ભરવા માટે ચર્ચાઓ કરાઈ હતી અત્યાર સુધી બાર જેટલી ઘાસ રેક આવી ચૂકી છે અને આગામી સમયમાં પણ ઘાસની ફાળવણી કરાતી રહેશે આ અછતના સમયમાં ખેડૂતો અને માલધારીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તેવું આયોજન કરાઈ રહ્યું હોવાનું કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું માન્ય સીએમ સાહેબ જ્યારે અછતની જાહેરાત કરી ત્યારે એક અછત ની રચના કરી હતી જે કલેક્ટરના સ્થાને છે અને અલગ અલગ જે અધિકારીઓ પદાધિકારીઓ અને આગેવાનો ને સાથે રાખીને અછત માટે જે કંઈ ચર્ચા વિચારણા કરી સરકારને કંઈ દરખાસ્ત કરવાનું હોય તો એ રીતે પણ કામ થાય એ સમિતિનું આશય છે અને દર પહેલા અને ત્રીજા શનિવારે ત્રણ વાગે આ મીટિંગ મળતી હોય છે આજે આ મીટિંગ બહુ સારી રીતે થઈ છે અને ખૂબ સારા જે અછત બાબતે જે કંઈ પ્રગતિ થઈ છે દાખલા તરીકે ઘણા બધા આગેવાનો અને સંસ્થાઓ પોતાની રીતે જ્યાં જ્યાં પાણીની ઉપલબ્ધતા છે અને જમીનની ઉપલબ્ધતા છે સરકાર તરફથી પાંચ હજાર કીટ જે બિયારણનું આપે છે અને ખેડૂત હીટ એનું વિતરણ પણ થઈ રહ્યું છે સાથે સાથ જે સંસ્થાઓ પણ સાથે મળી અલગ અલગ ગૌશાળાઓને અને બીજી સંસ્થાઓને અને ખેડૂતોને પણ બિયારણનું વિતરણ કરી રહ્યા છે સાથે સરહદ ડેરી પણ એમની રીતે પશુપાલકોને બિયારણ કીટની વિતરણ કરી રહ્યા છે અને આનું આખું મોનિટરિંગ સારી રીતે થાય એની સૂચના મેં આપી છે